તળાજા નજીક આવેલા પાવઠી ગામના વિશાળ તળાવને સંગ્રહિત કરતા પાળામાં આજે તિરાડ જોવા મળી હતી. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 7-8 દિવસથી આ તિરાડ જોવા મળી રહી છે. જાણી જોઈને કોઈએ તિરાડ પાડી હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. પાળો તૂટવાની દહેશત છે અને તેમાં 150થી વધુ પરિવારો ભય અનુભવી રહ્યા છે. પાવઠી ગામના લોકો આજે ગામ તળાવનો જે પાળો છે તે પાળામાં મોટી તિરાડ દેખાતા એકઠા થયા હતા. ગ્રામજનોમાં અને ખાસ કરીને ગામના ખોડિયારનગર વિસ્તાર જે છે તે વિસ્તાર આ તળાવની હેઠવાસમાં આવતો હોય લોકોમાં દહેશત ફેલાઈ છે. હાલ તળાવ છલોછલ છે. વધુ વરસાદ પડે તો તળાવમાં તિરાડ છે તે પહોળી થઈ અને તળાવ ફાટે, જેના કારણે તળાવના પાણી હેઠવાસમાં ફરી વળે તેમ છે. જેના કારણે 150 જેટલા પરિવારના રહેવાસીઓ માલ મિલકતને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. પાળામાં પડેલ તિરાડ સ્વયંભૂ નહીં પરંતુ કોઈ વિઘ્ન સંતોષી લોકોને નુકસાન પહોંચાડવા માંગતા ઈસમ દ્વારા કરવામાં આવી હોવાના ગ્રામજનોનો આરોપ છે, જેનો સ્થળ પરથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને જાણ કરી તેમ છતાંય કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી તેમ વાયરલ વિડીયોમાં જણાવ્યું છે. ગ્રામજનોની માંગ છે કે હાલ વરસાદની આગાહી છે ત્યારે તળાવનો પાળો મરામત થાય તેવી માંગણી કરવામાં આવી છે. આ જૂનું તળાવ છે અને અહીંયા રાતે કોકે આવીને સરેડો પાડી દીધો અને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તો આ તૂટવાથી લગભગ 150થી 200 ઘરને હાનિ પહોંચે એમ છે. તો તંત્રને અમે લગભગ 4-5 ફેરી જાણ કરી પણ તંત્ર અહીંયા આવીને પાછું હોયું જાય છે, કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. એટલે હવે આમાં જે કાંઈ મોટા વડીલો હોય તો અહીંયા આવીને અમારી તપાસ, આ તળાવની તપાસ કરો અને જોઈ દો. આ રાતે તોડવાના પ્રયત્નો કરે છે આ તળાવને, એટલે અહીંયા આવો સાહેબ. તળાવ પાવઠી ગામનું છે. આમાં અમે તાલુકામાં મામલેદાર સાહેબને, પ્રાણ સાહેબને આની કોઈ એક્શન લેવામાં આવી નથી. આ તળાવ તૂટશે તો નિશાળના ભાગમાં 200થી 250 ઘર છે અને બધાને હાનિકારક થશે. અને આની જેમ જેમ બને એમ તેમ વહેલી તક આનો ઉકેલ કરવાનો છે. આથી બાળ બચ્ચા નાના હોતા હોય તો બધા તણાઈ જાય એમ છે. તળાવ જુઓ તમે, પાણી એમાં કેટલું છે અને આનો કોઈ